તો વિશ્વકપની પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડની ટીમ સામે ટકરાશે દક્ષિણ આફ્રિકાની ટીમ. ઇંગ્લેન્ડની ટીમ ઈચ્છે કે હોમ ગ્રાઉન્ડ પર તેઓ પ્રારંભિક મેચ જીતીને એક પ્રચંડ આરંભ કરે. તો સાઉથ આફ્રિકાની ટીમ વિશ્વકપમાં હંમેશા ચોકર સાબિત થઈ છે, ત્યારે આ વખતે સાઉથ આફ્રિકા ઈચ્છે કે આ વખત તેઓ પણ વિશ્વકપનો આરંભ જીતી કરે અને જીતની આગે કૂચ કરતા રહે. ઓવલમાં યજમાન ટીમની ટક્કર પ્રોટિયા સામે. ઇંગ્લેન્ડનો મુકાબલો થશે સાઉથ આફ્રિકા સામે. જીતથી ખાતું ખોલવાનો બંને ટીમનો ઈરાદો. લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર સાઉથ આફ્રિકાની કસોટી ઇંગ્લેન્ડ સામે થશે. ઇંગ્લેન્ડની ટીમ હાલ શાનદાર ફોર્મમાં છે અને વન ડે રેન્કિંગમાં ટોચ પર છે, ત્યારે ઇંગ્લેન્ડને હરાવવું સાઉથ આફ્રિકા માટે આસાન નહીં હોય. 2015ના વિશ્વકપમાં ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી, પરંતુ છેલ્લા 4 વર્ષોમાં મોર્ગન એન્ડ કંપનીએ પોતાનું કૌવત બતાવ્યું અને વન ડે રેન્કિંગમાં ટોચ પર પહોંચી. કેપ્ટન મોર્ગનના નેતૃત્વમાં ઇંગ્લિશ ટીમ ફોર્મમાં છે, જેને હરાવવી ડ્યુપ્લેસિસ એન્ડ ટીમ માટે પડકાર હશે. બંને ટીમોના રેકોર્ડ પર નજર કરીએ તો અત્યાર સુધી ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા કુલ 59 મેચોમાં આમને સામને થઈ ચૂકી છે, જેમાં સાઉથ આફ્રિકાનું પલડું થોડું ભારે રહ્યું છે. 59 મેચમાંથી ઇંગ્લેન્ડ 26માં જીતી છે અને 29 મેચમાં હારી છે, જ્યારે સાઉથ આફ્રિકા 29 મેચ જીતી છે જ્યારે 26 હારી છે. તો અત્યાર સુધી રમાયેલા વિશ્વકપમાં બંને ટીમો વચ્ચે રસાકસીનો જંગ રહ્યો છે. વિશ્વકપની મેચોમાં બંને ટીમનો રેકોર્ડ જોઈએ તો અત્યાર સુધી બંને ટીમો 6 વખત વિશ્વકપમાં આમને સામને થઈ છે, જેમાં બંને ટીમો 3-3 મેચ જીતી છે જ્યારે 3-3 મેચ હારી છે. ઇંગ્લેન્ડ પાસે ખુદ કેપ્ટન મોર્ગન, જોસ બટલર, જો રૂટ, જેસન રોય જેવા ઇનફોર્મ ખેલાડીઓ છે, જે એકલા હાથે મેચનું પાસું પલટવા સક્ષમ છે. તો સાઉથ આફ્રિકા પાસે કેપ્ટન ડ્યુપ્લેસિસ, હાશિમ અમલા, જેપી ડ્યુમિની, ડેલ સ્ટેન અને ઇમરાન તાહિર છે, જે ઇંગ્લિશ ટીમને ભારે પડી શકે છે. બંને ટીમો મજબૂત છે. જોવાનું રહેશે કે વિશ્વકપમાં જીતનું ખાતું કોણ ખોલાવે છે. સ્પોર્ટ્સ બ્યુરો, ટીવી 9.